નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ડાંગરના બિયારણને સીડ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવું જોઈએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ડાંગરના બિયારણને સીડ ટ્રીટમેન્ટ કરવા માટે આપણું જે પણ બિયારણ હોય છે એ બિયારણને લઈ અને એને 4-5 કલાક ગરમ પાણીની અંદર અથવા રૂમ ટેમ્પરેચર પાણીની અંદર બોરી અને એ બિયારણને રાખવું. ગરમ પાણી અથવા રૂમ ટેમ્પરેચરની અંદર એ બિયારણને બોરવાથી જે પણ હલકું બિયારણ હશે એ ઉપર આવી જશે, એટલે કે જે પણ પોચ હશે એ ઉપર આવી જશે. એ આપણને કોઈ જ કામની નથી, એની અંદરથી આપણે ઉત્પાદન નહીં લઈ શકીશું. માટે એને પહેલાં જ બહાર કાઢી નાખવું જોઈએ કે જેથી આપણને સારું બિયારણ મળે. તો 4-5 કલાક પછી એ બિયારણને લઈ આપને જે રીતે વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે વન વૃદ્ધિ વેટેબલ પાવડરનો ઉપયોગ કરી અને સીડ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. જે પણ બિયારણ હોય છે એને એક જગ્યા પર નીચે કોથળી પર પાથરી દેવું જોઈએ, ટાટિયા પર લઈ લેવું જોઈએ અને એની અંદર વન વૃદ્ધિ વેટેબલ પાવડર નાખી બરાબર હલાવવું જોઈએ, જેના કારણે એક પેસ્ટ જેવું આપણા બિયારણ પર ચીટકી જશે. બિયારણ પર જે લેપ લાગી જાય છે, એટલે કે જે સીડ ટ્રીટમેન્ટ થઈ જાય છે, ત્યાર પછી એને ખેતરની અંદર આપણે રોપી શકીએ છીએ. આપણે એને છાંટી દઈએ છીએ, જે રીતે રેગ્યુલર આપણે છાંટીએ છીએ એ રીતે જ એને છાંટી દેવું જોઈએ. તો આ કરવાથી આપણું જે પણ બિયારણ છે એ 100% જર્મિનેટ થઈ જાય છે. આ કરવાથી આપણે જે પણ બિયારણ રોપીએ છીએ એ બધું જ બિયારણ ખેતરની અંદર બરાબર ઉગે છે, એટલે કે આછું ઉગતું નથી. સીડ ટ્રીટમેન્ટ ના કરવાથી આપણું બિયારણ આછું ઉગે છે, માટે સીડ ટ્રીટમેન્ટ ખાસ કરવી જ જોઈએ. તો આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે આપ ડાંગરના બિયારણને સીડ ટ્રીટમેન્ટ કરો, જેથી બધું જ બિયારણ ઝડપથી ઉગી જાય. વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો, ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે. ધન્યવાદ.